પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. 7 દિવસ સુધી ચાલનારા આ મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. અંબાના ભક્તો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે ભાદરવી પૂનમના મહામેળાની વેળા આવી ગઈ છે. દર વર્ષે ભાદરવા મહિનામાં યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર એમ 7 દિવસ સુધી ચાલનારા આ ભાદરવી પૂનમના મેળામાં રાજ્ય ઉપરાંત બહારના રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. લોકો દૂર દૂરથી પગપાળા અને સંઘ દ્વારા માં અંબાના દર્શન કરવા માટે અંબાજીમાં ઉમટી પડે છે. ત્યારે રસ્તાઓ પર બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠે છે. રસ્તાઓ પર માતાજીની આરાધના કરતા જતા ભક્તો હોંશે હોંશે અંબાજીના માર્ગો પર જોવા મળે છે. આ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિબેને આદ્યશક્તિ મા અંબાના દર્શન કરીને મંગળા આરતી કર્યા બાદ માતાનો રથ ખેંચીને મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો. આ બાદ રથનું પ્રસ્થાન કરાવીને ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજીમાં પત્ની અંજલિબેન સાથે માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી, તો સાથે જ સીએમએ રાજ્યની સમૃદ્ધિ માટે કામના પણ કરી હતી અને ત્યારબાદ માય ભક્તોને ભાદરવી પૂનમની શુભકામનાઓ પાઠવી હતી. ભાદરવી પૂનમ અંબાજીનો ભવ્ય ઉત્સવ એટલે આ વખતે ભાદરવી પૂનમ પહેલા મા અંબાના દર્શન આરતી અને આ વખતે ગુજરાતમાં માતાજીની કૃપાથી વ્યાપક વરસાદ અને ખૂબ સુંદર રીતે પાણી ગુજરાતમાં ગુજરાતને પાણીદાર બનાવીને ગુજરાતની સમૃદ્ધિ ખૂબ વધે એવા માના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. એટલે આજે દર્શન ધજા ચડાવી અને ભાદરવી પૂનમનો ઉત્સવ ખૂબ સારી રીતે ઉજવાય આટલા માટે આજે સવારે આરતી અને પ્રાર્થના કરી છે કે માં ગુજરાત ઉપર સતત આપના આશીર્વાદ વરસતા રહે અને ગુજરાત સમૃદ્ધ શક્તિશાળી અને સલામત રહે એવી આજે પ્રાર્થના કરી છે. મહત્વપૂર્ણ છે કે અંબાજીમાં મા અંબા મૂર્તિ સ્વરૂપે નહીં પણ યંત્ર સ્વરૂપે દર્શન આપે છે. દંતકથા અનુસાર મા અંબાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કરીને મહિષાસુર મર્દિની કહેવાયા. આ ઉપરાંત દાતા સ્ટેટના મહારાજા મા અંબાને અહીં લાવ્યા ત્યારથી તેઓ અંબાજી તરીકે બિરાજ્યા એવી પણ માન્યતા છે અને પુરાણોમાં પણ અનેક કથાઓ આ સ્થાન વિશે આલેખાયેલી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.